દરબાર શ્રી પૂંજાવાળા સાહેબ એટલે કાઠિયાવાડનો વાર્તા વૈભવ એમની સૌમ્ય અને સંસ્કાર ભાષા કોઈ પણ ડોલાવ્યા વિના ન રહે અને કરુણ રસનું વર્ણન કરે ત્યારે તો કોઈકની જ આંખ ભીની થયા વિનાની રહે એવા કુશળ વાર્તાકાર એમનો પડછંદ દેહ જોવો એટલે જાણે બીજા બૃહસ્પતિ દરબાર સાહેબનો જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં માં રાજવી શ્રી એભલવાળા સાહેબને ત્યાં થયો હતો જ દરબાર સાહેબે યોગ વસિષ્ઠ કરીને પોતાની જાત કેળવી હતી ધાર્મિક વ્યક્તિના યુવરાજ તરીકે એમનું ઘડતર થયું હતું રામ લક્ષ્મણની જોડી સમાન બે ભાઈઓ શ્રી પૂંજાવાળા સાહેબ અને શ્રી હમરાવાળા સાહેબ બંને આખા કાઠિયાવાડમાં કાઠી દરબારોમાં મોટા બાપુ અને નાના બાપુના વહાલ સોયા નામથી ઓળખાતા હતા દરબાર સાહેબ પ્રવાસ શોખીન કુદરત પ્રેમી અને કુદરતના ખોળે ફરવાના અને મસ્ત જીવન જીવનારા સંતોષી વ્યક્તિ હતા મારા મંતવ્ય મુજબ એવો કદાચ કોઈ વ્યક્તિ નહીં હોય કે જે દરબાર સાહેબના સંપર્કમાં આવ્યો હોય અને એમની ખાનદાની રખાવટ વાતની ઢબ અને માયાળુપણાને એ ભૂલ્યો હોય એવા તો એ પડછંદ દેહ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કે તેમનાથી ભલભલા એમને જોઈને જ અંજાઈ જાય એવી પ્રતિભા એ મુજબ જ યુવરાજ અને પછી દરબાર સાહેબ તરીકે જીવતરને જીવી જાણનારા અને સમગ્ર ગુજરાતી સમાજને દેશ વિદેશમાં પ્રભાવિત કરનાર લોક સાહિત્યના વાર્તાના ઘેઘુર વડલા સમાન વ્યક્તિત્વ આવા વ્યક્તિત્વની વિદાય વખતે મારા જેવા માણસ તો હતપ્રભ થઈ જાય કે અમે જે ઇતિહાસનું આલેખન કરશું એમાં હવે હોકારો કોણ પુરાવશે એક પછી એક આધારો તારાની જેમ ખરતા જાય છે આજે કાઠિયાવાડના ગુજરાતી સાહિત્યના અનેક વિદ્વાનો જાણકારો ચારણો બારોટો અને અને વાર્તાકારો સાહિત્ય તથા કાઠી જબરો ઊંડો આઘાત અનુભવ્યો છે પણ આ જીવનનો ક્રમ છે એને કોઈ રોકી શકતું નથી અને એક દિવસ સૌએ આ ધરતી પરથી વિદાય લેવી જ પડે છે આજના દિવસે સમગ્ર દરબારો હતી અને ઇતિહાસ તથા સાહિત્યના માણસો ગરવી ગુજરાતના સમગ્ર ગુજરાતના સંસ્કાર પ્રેમી સંસ્કૃતિ પ્રેમી લોકો વતી એમને શ્રદ્ધાંજલિ અર્પતા એમ કહેવાનું મન થાય છે કે બાપુ કાયમને માટે આ ગુજરાતની ધરતી ઉપર રેડિયો ટેલિવિઝન યુટ્યુબ અને પુસ્તકોમાં આપણી વચ્ચે હયાત રહેવાના છે અને એમ જ લાગશે કે આ રહ્યા દરબાર સાહેબ દરબાર કાઠિયાવાડના અનેક સાહિત્યકારો ચારણો વાર્તાકારો સાનિધ્ય હતું દરબાર સાહેબ પુંજાવાળા સાહેબ આપને શ્રદ્ધાંજલિ અર્પતા આજ અમારા મોઢા લોટની કોથળી જેવા ઢીલા થઈ ગયા છે આજે કલમ પણ રડી પડી છે બધા જ શબ્દો ટૂંકા પડે છે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એવા પૂંજાવાળા સાહેબને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં